જીતિયા ની ખડકી તો આજ છે ને? હા બા, આ ખડકી છે. લે જીતિયા, કોણ ઠપકારે છે? તારો બાપ આવ્યો છે ભાઈ. આ નીકળ. કેદી આપીશ પૈસા? તને કીધું પૈસા કેદી આપી? અમારા રૂપિયા તારી બેન ના લગ્ન કરવાની કઈ જરૂર હતી? હે, સીધી રીતે માનશે જ નહીં. રેવાન રૂપિયા રૂપિયા આપી દે. તમારા રૂપિયા હું બે ત્રણ મહિનામાં કીધું ને, આપી દે. બે ત્રણ મહિનામાં? હા, એક કામ કર. આ ખોડું છે ને, અટાણે ને અટાણે મારા નામે કરેલ. એમ નો બને હો, તમે કયો એમ? હું આપી દે ત્રણ મહિનામાં. એમ નો બને? હે, મારી આમો બોલે છે? નહીં બને. આમો બોલવાની વાત નહીં બને. તમે હું આપી દે બે ત્રણ મહિનામાં કીધું છે ને. બે ત્રણ મહિના કે ખાલી મહિનો? છેલ્લી વાર જ પૂછીશ, મને જવાબ જોઈએ, નહીતર પછી મારી લાકડી અને મારો જ ઘા. બેન મહિનો આપી જો. મહિનામાં છેલ્લે મારો ખોડા યા તો એક બે વીઘા જમીન વેચીને આપી દે. નહીં બા, અને મહિનો હું એક દી નો દેવાય આને. અને જેવી રીતે આ ભાગતો તો આ પાકું આ ભાગી જાય બા. આ ખોડું અટાણે ને અટાણે આપણા નામે કરાવી લઈ. દેવાંગ મૂકી દે. સમાજમાં જેટલું આપણું નામ રૂપિયામાં ખરાબ છે ને, એટલું જ સમયાંતર આપવામાં એ સારું છે, સમજો? દીધો મહિનો, મહિના દી પછી હું પાછી આવી. કા રૂપિયા તૈયાર રાખજે અને કા ખોયડાના કાગળિયા, નહીતર પછી જે હાથે તારી બેનના જવતલિયા હોય માં છે ને, એ જ હાથે ગળા ટૂંકો ખાવાની તૈયારી રાખજે. હાલ ત્યારે રામે રામ. જોયા નથી તમને કોઈ દી એટલે? હા, એક્ચ્યુઅલી હું બે દિવસ પહેલા શિફ્ટ થયો છું. મારો ભાઈ અહીં રહે છે અને મને અહીંયા નોકરી મળી છે, એની માટે આવ્યો છું. ઠીક, એમ કયો ને કે તમારા ભાઈ તો અહીંયા જ રહેતા હતા, પણ હવે તમે નવા આવ્યા છો. હા, એવું કહી શકાય. મેં કઈ જોયેલું નથી, તો એ જે જોવાલાયક સ્થળ છે એ કયા કયા છે? લે બોલો, ગામમાં જોવાલાયક સ્થળ? આખું ગામ છે ને એ જોવાલાયક જ છે. તમે ગમે એના ઘરે જાઓ ને, તમને આવકારો તો આપી જ દે. અને આજે હવે તમે મારી મદદ કરી છે ને, તો ગમે ત્યારે તમને મદદ ની જરૂર પડે ને મને યાદ કરજો, હું તમારી મદદ કરી. અરે પણ
મદદ માટે મને નામ તો ખબર હોવી જોઈએ ને તમારું? હા, દામિની. ઓ હાય, દીર્ઘ. દીર્ઘ. તો મેં કંઈ જોયું નથી, તો તમે હેલ્પ કરશો? હેલ્પ? મદદ ને? હા હા હા, કેમ નહીં. હા, મારું ગામ જ એવું છે, ગમે એ નવું આવે ને ગમે એને મદદની જરૂર હોય ને તો અમે હન થાય મદદ કરીએ, અને તમારી મદદ કરી હું. તો કાલે ક્યારે મળું તમને? કાલે? તમારે ક્યાં જવું છે? એટલે હું જવું છે તમારે? જે પણ એ જોવા લાયક હોય. જોવા લાયક તો હવે ગામમાં મંદિર વધારે હોય, કેતા હોય ને તો મંદિર. કાં દાંત કાઢો છો? થઈ નહીં. એક ગાર્ડન જેવું કહે છે. હા, છે ને અમારા ગામમાં. હા, બાવળિયા ગાર્ડન. બાવળિયા ગાર્ડન? ગાર્ડન ની અંદર બાવળિયા છે એવું છે? ના ના, બાવળિયા નું જ ગાર્ડન છે. કઈ વાંધો નહીં, તો કાલે મળીએ. હારું. કેટલા વાગે? બપોર કેડે. હાલો તઈ મળીએ. બાવળિયા ગાર્ડન માં. ખરેખર રસમુખી છોકરી છે ની, તો મળીએ બાવળિયા ગાર્ડન માં. રામ 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 સેઠાણી બા. વેલજી કાકા, કા હાથ પેઢીએ ક્યાંય ભેગો થાય છે તને? ના બા. તો જે કામ પતાવ આવ્યા છે ને એ કામ ની વાત કરે ની આરે. લાવો અમારા પૈસા લેવાના છે, પૈસા લાવો. મારે આ વરે ખેતીમાં બહુ નુકસાન ગયું છે, મારો પાક બધો બળી ગયો તો મારે કઈ નથી. તો અમારે અમારા રૂપિયા ભૂલી જવાના હે? હું ક્યાં, મતલબ તો એ જ થયો ને હે, કે અમે રૂપિયા આપ્યા છે એ રૂપિયા અમારે ભૂલી જવાના. અરે જે કરવું એ કર, બાકી મારા રૂપિયા આપ અત્યારે. એક કામ કરો, તમે 2-3 મહિના ખમી જાઓ, મારે પાક પાકી જાય એટલે હું તમારા પૈસા આપી દે. કેટલા રૂપિયા લઈ ગયો તો તું હે? મેં તમારી મૂળગી રકમ 4.5 લાખ તો સુકવી દીધી છે, હવે મારે ખાલી ઉપરના હિસાબના દેવાના છે. એમ અમૂળગી રકમ સુકવી દીધી એટલે અમારે વ્યાજ નહીં લેવાનું. હા, કહો છું નહીં લેવાનું. આપી દે તમારો મહિનાનું વ્યાજ 2 લાખ રૂપિયા થયું છે. આ 2 લાખ રૂપિયા વ્યાજ કોણ આપશે? એલા ભાઈ, આવી રીતે ઉઘરાણી થાય હે? છેલ્લા 1.5 વર્ષથી તું મારી હારે છો અને આવી રીતે ઉઘરાણી કર એટલે તો આ ભાઈ 6 મહિનાથી રૂપિયા નથી દીધા. એના હાથમાં પહેરેલું દેખાતું નથી તને? કઢાય. લા. હા, હું તમને બધું સેન હોતે ફેરો છે ને ઓના નો. હાલ રેવા દો. અરે રેવા ક્યાંથી દેતા? અમારે વ્યાજ ની રકમ તો વસૂલ કરવી પડશે ને. હજી વીટ્યું છે આના હાથમાં. કાઢા. કાઢશે ઈ કાઢશે. કાઢ ભાઈ, કાઢ કાઢ. હો કાઢ, નકામે આંગળીયું વયાવે એની કરતા વીટ્યું લઈ. ઘડિયાળ લાવો. અઢે હાલ બટા. હા, હજી 4-5 ઘર લેવાના છે. અને આ આ છેલો ને પેલો મોકો છે. હવે પછીનો 1 મહિનો, 1 મહિનાની અંદર મારા પૈસા ચૂકતે કરી દેજે, નતર આ ખોયડાને જમીનમાંથી હાથ ધોઈ બેહીશ. આ ગાડી તારી છે ને, આ ક્યાં ખોવાઈ જાય ને ખબર નહીં પડે, ધ્યાન રાખજે. હા તો ઠીક છે, પણ ઓલો રગલો હજી કેમ નહીં હોય પૈસા આપવા? ઓલા રગલા પાયા તો હજી મારે 8 લાખ રૂપિયા લેવાના છે. હા, રૂપિયા લઈ જાય ને એને પછી દેવા આવવાની જરાય ખબર જ નથી પડતી. લેવા આવતા જ સારું લાગે હાળાવને. એક, 2, 3, 4, 5, 6, હજી 8-10 લાખ રૂપિયા આવ્યા છે.
હજી 25 લાખ રૂપિયા ની ઉઘરાણી આજ ને આજ પતાવી પડે માંથી. રામ રામ શેઠ સાહેબ. રામ રામ. રામ રામ. બોલો ભાઈ, તમે બે હપીને કેમ આવ્યા? તમારો દીકરો અને તમારા ઘરના જેઠાણી હમણાં અમારી ઘેરે ઉઘરાણી આવ્યા હતા, તો થોડુંક એને સમજાવો ની. કેમ ભાઈ, હું સમજાવું એને? ઓ કેટલી કડક ઉઘરાણી કરે છે એ લોકો. આ તો કરે જ ને. તું રૂપિયા લઈ ગયો છો તે દેવાવન તને ખબર નથી પડતી, તો પછી માણસ કરે હું? જેમ લેવા આવવાનું હારું લાગ્યું એમ દેવાનું હારું લાગવું જોઈએ. મારે કહેશે ને રૂપિયાના ઝાડવાના જ કે ખકરી ખકરી દીધા કરું તમને મફતમાં. પણ જેઠક તમારા પગ્યા પડું, તમને ખબર છે ને. જો ભાઈ, બેનું વાળું ઘર છે શેઠ, અને મેં મારી બેનુંના ઘડિયા લગન લીધા છે, અને એટલે મારે મોડું થઈ ગયું છે. અને શેઠાણી પાસે એમ કે તારે છે ને 1 મહિનામાં રૂપિયા દઈ દેવા જોઈએ, અને 1 મહિનામાં તો શેઠ મારાથી ન થાય. આ તો હાસી વાત છે ને શેઠાણી ની. તારી બેનું ના લગ્ન છે તો અમે બે કન્યાદાન કરવા આવીએ એમ? લો ભાઈ, મારે કઈ નથી સાંભળવું, રૂપિયા તો તારે દેવા જોઈએ. કેટલા વાયદો દીધો મહિનાનો ને? તો મહિનામાં તું રૂપિયા દઈ જાજે, હાલ તું ઉભા થઈ જાશે. મનો પગે પડવાની કઈ જરૂર નથી, ઉભા થઈ જા ભાઈ. અને ભાઈ તમારે શું છે? શેઠાણી અને નાના શેઠ મારા ઘરે મારી ઘરે ઉઘરાણી કરવા આવ્યા હતા. આવે જ ને. પણ મેં એને થોડોક મુદત માગી કે 3 મહિનાની મુદત આપો, હું તમારું જોઈએ છે એ બધું આપી દે. તો ન સમજ્યા. અત્યારે હું કામ 3 મહિનાની મુદત આપે કાંઈ ખરું? મારે પાક પાકે એટલે મારે 1 રૂપિયો તમને આપી દેવાનો છે. જો ભાઈ, તારો પાક પાકે કે ન પાકે, પણ મારી મુદત પાકી ગઈ છે એ તો નક્કી છે ને? હા શેઠ, હું માનું છું તમારી મુદત પાકી ગઈ છે, પણ એને મારા વીટી ને ઘરેણા ને ઘડિયાળ ને દોરો ને બધું લઈ લીધું. આ દોરો ખાલી મારી બાઈ ની નિશાની નો એક હતો, ઈ કાઢી લીધો છે. વારે વા મજનુ, બાઈ નો દોરો હતો એ કાઢી લીધો, તો આ રૂપિયા હતા એ મારે બાઈ ના મારા જ હતા, તો એનું શું કરવાનું? છે થોડીક મુદત વધારી ગયો. જો ભાઈ, હો વાત ની એક વાત, આ લેણા નો ધણી લાઈડ ગયો એ ગમે એ લઈ લે. આજ તો તારા ઘરે લીધા, કાલ તારું ખોયડું વહી જાય, પછી મને અહીંયા ફરિયાદ કરવા નહીં આવતો. આ તો સારું છે કે હું તારી ઘેર ન થાયો, એ તો હુઈ નું હુઈ થઈ જાત. માટે એક કામ કરો, જાવ નીકળો. એટલી મહેરબાની કરો, નીકળો. તમને જે વાયદા આપ્યા ને એ વાયદા પ્રમાણે રૂપિયા ચાર રાખજો. હાલો શેઠ, મુદત વધારાવી જો. મારે બેનો વાળું ઘર છે, મારે બીજો કોઈ સહારો નથી. તારે બેનો વાળું ઘર છે ને એટલે તને રૂપિયા આપ્યા હતા, એટલે બેન તારી છે, રૂપિયા મારા છે. એટલે હવે કાંઈ બોલવા નથી થતું. જાઓ, તને વાયદો આપે ને રૂપિયા ત્યારે ચાલો. શેઠ મારું. બસ સીતારામ, જાઓ પૈસા ત્યારે રાખજો વાયદા, એ તો હરખાઈ નહીં રહે. હાળે હાળે લેતા સારું લાગે ને દેતા બર પડે. રૂપિયા ભૂલાઈ ગયા ગણતો થોડો.